ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે. વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ પૂર્ણ કરવા તરફ જોવા મળી રહ્યા છે, ત્યારે ભક્તિ અને શક્તિના સંચાર સાથે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આજજોલ ગામના 74 વર્ષીય વૃદ્ધ પ્રહલાદ પટેલ અયોધ્યા જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે. જેઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યા બાદ અયોધ્યા તરફ જવા પવનની ગતિએ સાયકલ દોડાવી હતી. તેઓએ નિવૃત્તિ બાદ સાયકલ લઈને ધર્મસ્થાનો પર જવું અને પાછા સાયકલ પર જ ઘરે પરત આવવાનો આગ્રહ રાખ્યો છે, ત્યારે પ્રહલાદ પટેલમાં આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળી રહી છે. એટલું જ નહીં, રસ્તામાં જય શ્રી રામના નારા લગાવતા વૃદ્ધ પવનની ગતિએ સાયકલ દોડાવતા જોવા મળ્યા હતા. આજજોલ ગામથી અયોધ્યા 1280 કિલોમીટરનું અંતર છે, ત્યારે તેઓ રોજનું 110 થી 120 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જઉં છું. મારા ગામે આજ 8 તારીખે નીકળ્યો હું અને આ હિંમતનગર છું. એવી મને પ્રેરણા જાગી. હું એસટીમાં 22 વર્ષ નોકરી કરી, રિટાયર થયો એટલે મને એમ થયું કે આ સુધી તો આપણે બધું ભેગું જ કર્યું, પણ હવે આપણા માટે કંઈક કરીએ એટલે મને યાત્રાઓ બહુ ઉકળે છે અને સાયકલ 120 આસપાસ દરરોજની હેડે છે. કોઈ તકલીફ પડી નહીં કે કોઈ ભટકણું નહીં કે પંચર પડી એવું બન્યું નહીં. અને આજ સુધી મારી ઉંમર, મારી જન્મ તારીખ 31/3/50 આ 74 હું ચાલ્યા હાથી જામે નથી બાપા.